ના પ્રાયોજક છે હોટેલ કિંગ ઓફ કબાબ. વલસાડમાં મહેસૂલ મંત્રીના કાર્યક્રમમાં એક વૃદ્ધે મામલતદારને મારી નાખવાની ધમકી આપી. વલસાડમાં ગતરોજ મહેસૂલ મંત્રીએ અચાનક નાયક ફિલ્મની સ્ટાઇલમાં અનિલ કપૂરની જેમ એક રક્ષામાં મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા અને ત્યાં અરજદારો સાથે વાત કરી હતી અને પૂછ્યું કે અહીં કામ કરાવવા માટે કોઈ અધિકારી પૈસા તો નથી લેતો ને. ત્યારબાદ વલસાડ મામલતદાર કચેરીમાં ચક્કર મારી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં મહેસૂલ મેળાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હતા અને તેઓ એક પછી એક અરજદારોની રજૂઆત સાંભળતા હતા. તે અરસામાં ઉમરગામ તાલુકાના એક વૃદ્ધે મહેસૂલ મંત્રીને રજૂઆત કરવા માટે તેમના સ્ટેજ ઉપર ગયા અને ત્યાં તમામની હાજરીમાં મામલતદારને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બનતાની સાથે જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને પોલીસે વૃદ્ધની અટક કરી હતી. વલસાડ ખાતે ગતરોજ મહેસૂલ વિભાગના કેબિનેટ મંત્રીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વલસાડ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી અરજદારો આવ્યા હતા, જેમાં ઉમરગામ તાલુકાના એક વૃદ્ધની છેલ્લા 18 વર્ષની જમીન સંપાદન માટેની રજૂઆતને ધ્યાને નહીં લેવાતા આખરે કંટાળીને વૃદ્ધે મહેસૂલ મેળામાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની સામે મામલતદારને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બનતાની સાથે જ નજીકમાં જ બંદોબસ્ત માટે ઉભેલી પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. એટલે 162 ખેડૂત ની સોઈ ની ને મારી કેમ ની છોડે? તો ભાઈ અમારું વે છે લે લીધેલી એમ કે લખો મામલેદાર ઓફિસ માં મામલેદાર ને મારું જાહેર સભા માં કેતો છે જોડે અહીંયા ની બોલો તો છોડી અને મારે હું જ મારી હે અરે ની મે તો અહીં જ મારલા છોડ ની રાખ રણ ગાળ મંગી ચાલો પોલીસ સાહેબ પૂરી દે ની 165 કાકા તમારું શું નામ? હોલિયા મંગળ ધોળી. ક્યાંથી આવો છો તમે? ફણસા કરજ ગામ. ફણસાથી આવો છો? ઉમરગામ તાલુકો. હા, આજે શું આપણે આ મહેસૂલ માટે તમારે શું પ્રોજેક્ટ શું લઈને આવ્યા છો? મહેસૂલ માટે છે ને 165 ખેડૂતની હા 4694 49537 55 83 કબજા પાવતી 6 કલમ 49537 ની પડેલી 1-2 નંબર 8 માં છૂટી ગયા કાયદેસર ની સંપાદન થયેલી. આ કાયદેસર સંપાદન નહીં થયેલી એ કેમ ની છોડે? હે કાયદેસર સંપાદન નહીં થયેલી એ કેમ ની છોડે? અને એવું નહીં, આપણે શાંતિથી રજૂઆત. તમે કેટલા વખત ત્યાં રજૂઆત કરો છો કાકા? તમે કેટલા વખત? 18 વર્ષ થયા ને મારા પોયરા ભૂખે મરી જાય હમણાં. 2005 માંથી તો તમને સાહેબે શું આશ્વાસન આપ્યું? તમને તો પેલું હતા કોઈ તમારી જમીન સંપાદન થઈ ગયેલી તેવું તમને બતાવ્યું. અરે ત્યાં ધારાસભ્ય બેઠેલો રમણ પાટકર ને છોડાવવાનું નહી મને, એમ જ મૂકવા દે. ચાલ ત્રિવેદી સાહેબ ને કહેવાનું મૂકી દે, છોડાવવા એમ છોડી ના મૂકતા. હા મેં પેલા કેતો છે બે નંબર પોલીસ.
અરે કાગળ આપી દે.